કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં ને તો આજે આપણે ધોરણ ત્રણ વિષય છે ગણિત ગમત એમાં પાઠ પાંચ આકાર અને ભાત એટલે કે ભાત એટલે કે ડિઝાઇન એના વિશે આજે આપણે જાણવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આકારો એટલે તમે આકારો તો બધા આગળ સમજી ગયા છો ત્રિકોણ લંબચોરસ ચોરસ વર્તુળ પંચકોણ ષટકોણ એ બધા શું કહેવાય છે આકારો અને આકારો વિશે આપણે આજે જાણવાનું છે અને ભાત એટલે કે ડિઝાઇન જે આપણી ડિઝાઇનો છે ભાત છે લાદીઓ છે નીચે જે ભોયતળિયાની લાદીઓ હોય છે એમાં કેવી અલગ અલગ ડિઝાઇનો હોય છે એવી ડિઝાઇનો વિશે પણ આજે આપણે સમજવાનું રહેશે તો દરેક વિદ્યાર્થી મિત્રો પોતાની પુસ્તક બહાર કાઢશે અને એમાં પાના નંબર સાહીઠ દરેક ધ્યાન આપશે તો પાના નંબર સાહીઠમાં આપણે એક ક્લેપર બનાવવાનું છે એટલે કે એક કાગળ લેવાનો છે કાગળનો ટુકડો અને એક નંબરમાં કઈ રીતે વાળવાનું કોઈ છે સરખા ભાગે એ રીતે વાળવાનું બે નંબરમાં જોવો કઈ રીતે વાળવાનું છે પછી ત્રણ નંબરમાં જુઓ એ કાગળને કઈ રીતે વાળ્યું છે પછી ચાર નંબરમાં જોવો પછી પાંચ નંબરમાં જુઓ અને છ નંબરમાં જોવો એ રીતે છ નંબરમાં બની જશે એટલે ફટાક દઈને અવાજ આવશે તો એ આપણું આખું ક્લેપર બની ગયું એના પછી આપણે જોઈએ કે પાના નંબર એકસઠ ઉપર તો પાના નંબર એકસઠમાં આકારો સાથે ગમવત તો આપણે આકારો સાથે શું કરવાનું છે ગમત તો અહીંયા એક તમને વિધું શકે એટલે કે રંગલાનું ચિત્ર આપેલું છે એની અંદર આકારો સાથે આખો રંગલો બનાવેલો છે એમાં તમારે કલર રંગ પૂરવાના છે તો તમારે કયા આકારમાં કયા રંગ પૂરવાના છે એ અહીંયા લખેલું છે જુઓ ત્રિકોણ તો ત્રિકોણ દોરેલું છે ને એની અંદર લાલ કલર પૂરેલો છે ને એની અંદર લાલ પર કલર પૂરવાનો છે એની આખી જે ધાર છે એ લાલ કલરની છે અને અહીંયા અંદર પણ તમારે લાલ કલર પૂરવાનો રહેશે એના પછી નીચે જુઓ કે લંબ ચોરસ તો લંબ ચોરસ એટલે કે એની અંદર વાદળી રંગ પૂરવાનો રહેશે એના પછી ચોરસ એટલે કે એની અંદર કેવો રંગ પૂરવાનો છે પીળો એટલે એની અંદર પીળો રંગ પૂરવાનો છે અને વળતુ એટલે કે ગોળ એની અંદર કેવો રંગ પૂરવાનો છે લીલો તો અહીંયા તમને વિદુષકનું ચિત્ર આપેલું છે તો એ રીતે તમારે ત્રિકોણ લંબચોરસ પછી ચોરસ અને વર્તુળ એમાં આ રીતે તમારે રંગ પૂરવાના રહેશે એટલે સરસ મજાનો તમારો વિદુષક એટલે કે રંગડો બની જશે એના પછી પાના નંબર આપણે બાસઠ ઉપર જોઈએ તો પાના નંબર બાસઠમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા આક અહીંયા તમને નીચેની આકૃતિઓમાં કેટલાક ત્રિકોણ છે એ બતાવવાના છે તો અહીંયા તમને ત્રણ આકૃતિ આપેલી છે એમાંથી તમારે ત્રિકોણ શોધવાના છે તો વિદ્યાર્થી મિત્રો પહેલાં આપણે આપણે ત્રિકોણ શોધીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો પહેલી આકૃતિ છે એમાં આપણે ત્રિકોણ શોધવાના છે એટલે ત્રિકોણમાં આપણે જોઈએ કે અહીંયા તો એક અહીંયા તમારે એક કરવાનો છે હા એટલે કે તમારે ત્રિકોણ શોધવાના છે અને ત્રિકોણમાં કયો છે એ તમારે કરવાનું છે તો અહીંયા પહેલી આકૃતિમાં અહીંયા એક ત્રિકોણ મળ્યું આપણે પછી આ બે મળ્યું પછી આ ત્રણ મળ્યું પછી આ ચાર આપીએ નંબર એને પછી અહીંયા પાંચ આપીએ પછી અહીંયા છ આપીએ અહીંયા સાત આપીએ અને આઠ આપીએ એટલે કે આઠ આપણે ત્રિકોણ આ મળે એના પછી અંદર શોધવાનું છે તો આઠ મળી ગયા આપણે ત્રિકોણ પછી તમારે અહીંયાથી લઈને અહીંયા આ ત્રિકોણ આપણું નવમું બની ગયું એટલે કે નવ નંબર આપવાનો એના પછી આ બની ગયું તમારું દસમું તો એને દસ નંબર આપવાનો પછી આ નંબર તમારો અહીંયા વચ્ચે લીટી આખી કરી નાખો એટલે અહીંયા અગિયારમું અને અહીંયા બારમું એટલે કે આ આકૃતિમાં આપણે કેટલા ત્રિકોણ મળે છે બાર તો અહીંયા આપણે પહેલી આકૃતિમાં બાર ત્રિકોણ મળે છે હવે બીજી આકૃતિ જોઈએ તો બીજી આકૃતિમાં પહેલાં આપણે અંદરલા ત્રિકોણ ગણી લઈએ તો અહીંયા એક અહીંયા બે નંબર આપીશું અહીંયા ત્રણ ત્રિકોણ મળ્યા અહીંયા ચાર મળ્યા પછી પાંચ અને છ પછી સાત અને આઠ આઠ ત્રિકોણ મળી રહ્યા પછી આપણે અહીંયા આ રીતે એક હર્યું આપણું બન્યું નવમું પછી અહીંયા બન્યું આર્યું આપણું દસમું પછી એની બાજુથી આ રીતે લેવાનું છે તો આર્યું અગિયારમું બન્યું અને આ રીતે લઈશું તો આપણું બારમું બની ગયું એટલે કે આ બાર બન્યા બાર પછી આપણે જોઈએ કે અહીંયાથી લઈને આ ત્રિકોણ આપણું તેરમું બની ગયું તેરમું બની ગયું પછી આ ત્રિકોણને પછી એના પછી આપણે આ ત્રિકોણથી લઈને આ ચૌદમું બની ગયું કયું બની ગયું ચૌદમું ચૌદ બન્યા પછી આ ત્રિકોણને આપણે આ રીતે આખું આ રીતે અને આ રીતે લઈ લઈશું એટલે કે આ આપણું પંદરમું ત્રિકોણ બની ગયું એટલે કે બીજી આકૃતિમાં આપણે કેટલા ત્રિકોણ મળે છે પંદર અહીંયા બાર મળ્યા પહેલીમાં બીજીમાં પંદર હવે આપણે ત્રીજી આકૃતિ જોઈએ તો એમાં આપણે કેટલા ત્રિકોણ મળે છે જોઈએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવ બન્યા પછી એક આખું આ મોટું છે આપણું અગિયારમું અગિયાર બન્યા પછી અહીંયાથી લઈ લેવાનું તમારે બારમું બારમું બન્યા પછી તમારે અહીંયાથી લઈ લેવાનું તેરમું એટલે કે આપણે આવી આકૃતિમાં કેટલા ત્રિકોણ બન્યા છે તેર એ રીતે તો પહેલામાં આપણે કેટલા બન્યા બાર બીજામાં બન્યા પંદર અને ત્રીજામાં કેટલા બન્યા એ રીતે તમારે ત્રિકોણ બનાવવાના રહેશે અને ગણતરી કરવાની રહેશે એના એના પછી પછી આપણે વિદ્યાર્થી મિત્રો કે આગળ આગળ જોઈએ જોઈએ તો તો ઉપર નીચે આપેલી આકૃતિઓમાં સૌથી મોટો લંબચોરસ શોધવાનો છે તો વિદ્યાર્થી મિત્રો તમારે લંબચોરસ શોધવાનો છે કે સૌથી મોટો લંબચોરસ કયો છે તો પહેલી આકૃતિમાં આપણે એ આપી દઈશું નંબર આને તો આપણે આને એ નંબર આપી દઈએ એટલે કે એ નંબર આપી દીધો એમાં આ જે આખું દોરેલું છે તમને આ રીએ એ આખો લંબચોરસનો મોટો ટુકડો બન્યો છે એના પછી આ બીજી આકૃતિમાં બી નંબર આપી દઈએ એને આ રીતે તમારે આ બીજો બન્યો છે બીમાં આટલો બન્યો છે પછી આપણે આગળ જઈએ તો આગળ જઈએ એમાં આપણે જોઈએ કે એના પછી આપણે આગળ જોઈએ કે અહીંયા ત્રીજી સી અને ડી તો અહીંયા સીમાં તમે જુઓ કે સીમાં તમારે એક આરો આખો ટુક આરો લઈ લેવાનો અને અહીંયા લઈ લેવાનું એ તમારું આખું લંબચોરસથી નાનું બની ગયું અને પછી ડી તો એમાં આ ટુકડો આખો લઈ લેવાનો એટલે તમારું ચોરસ તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કે અહીંયા આપણે એ બી એ બી અને સી અને ડી તો એમાં એ

પટ્ટો તેની આંખે પટ્ટો બાંધેલો છે અને તેણે પોતાની ઈચ્છા થાય ત્યાં સુધી તાળી પાડવાની હતી ત્યાં સુધી તાળી પાડી હતી જ્યારે બાકીના ટેબલની આજુબાજુ ભમતા હતા એને તાળી પાડી જવાનું એને આજુબાજુ બધા ગોળ ગોળ ફરતા હોય અને એક ક્ષણ ટીંકુએ તાળી પાડવાનું બંધ કરી દીધું અને દરેક જણને જ્યાં હતા ત્યાં ઊભા રહેવાનું કહ્યું એટલે જે બાળક ખૂણા પાસે ન હોય તે આઉટ થયો હશે પછી તેની આંખે પાટો બંધાશે એટલે કે જે બાળકો ખૂણાની પાસે ઊભા છે એટલે કે જે પાસે નથી એ આઉટ છે અને પાસે છે તે આઉટ નથી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ કે ચિત્રમાં તમને છોટું પછી અહીંયા દેખો બાજુમાં ગુડ્ડુ પછી બંટી હા એ બધા છે રાજા અને મિતા એ બધા જ અહીંયા તમને દેખાય છે ચિત્રમાં હવે કોણ આઉટ થઈ ગયું છે હા તો હવે આઉટ થઈ ગયું છે તો આપણે જોવાનું કે નીચે તો ઉપર આપેલ ચિત્રમાં જોઈને તમે કહો શકશો કે કોણ આઉટ છે તો હા તો અહીંયા છે આ ગુડ્ડુ તો આ ગુડ્ડુ છે ક્યાં છે ધારીમાં ક્યાં છે હા તો એ ટેબલની ધારી છે ત્યાં ઊભો છે એટલે એ આઉટ થઈ ગયો અને બીજા બધા ક્યાં ઊભા છે એ બધા જો રાજા મીતા છોટું બંટી એ બધા જ ખૂણા ઉપર ઊભા છે એટલે તે બધા આઉટ થયેલા નથી તો ગુડું ક્યાં ઊભો ઊભી ઊભી છે તો ગુડું ક્યાં ઊભી છે તો એ ધારની કિનારીએ ઊભી છે એટલે કે જે ટેબલની કિનારી છે ત્યાં ઊભી છે એના પછીનો ત્રીજો પ્રશ્ન જોઈએ કે આ રમત ગોળ ટેબલની આજુબાજુ રમી શકાય તો ના વિદ્યાર્થી મિત્રો કારણ કે જે ગોળ હોય વક્ર હોય તેને ખૂણા હોતા નથી એટલે તેની આજુબાજુ ના રમી શકાય કારણ કે તેને ખૂણા હોતા નથી એવી જ રીતે આપણે પ્રશ્ન બીજામાં જોઈએ કે એના પછી નીચે જોઈએ તો નીચે દેખો કે આપણી આજુબાજુ ઘણી વસ્તુઓ હોય છે જેને સીધી ધાર હોય છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને એક પુસ્તક બતાવ્યું છે દેખો અહીં લીટી દોરીને એની ધારો બતાવી છે હા તો આપણું પુસ્તક કેવું છે લંબચોરસ અને એની ધારો દેખાય છે ને એની એની ધાર છે અને એના કેટલા ખૂણા છે તો એક બે ત્રણ અને ચાર તો એ રીતે બાજુમાં ખુરશી છે તો એની પણ ધાર બતાવી છે હા દેખાય છે ને હા એ ધાર પછી પતંગ છે તો એની પણ ધાર બતાવી છે એટલે કે જેની ધાર હોય એને ખૂણા હોય છે અને જેની ધાર નથી હોતી વક્ર સપાટીવાળું હોય ગોળ રાઉન્ડમાં હોય ગોળ હોય વર્તુળ હોય એની ધાર હોતી નથી એ રીતે આપણે સમજવાનું છે એના પછી પાના નંબર ચોસઠ ઉપર જવાનું છે તો વિદ્યાર્થી મિત્રો જુઓ કે આ વસ્તુઓ છે કેટલીક આ કેટલીક વસ્તુઓની ધાર વક્ર એટલે કે જો અહીંયા પહેડ્યું છે તેનું ધાર કેવી છે ગોળ એટલે કે વક્ર એના ખૂણા હોતા નથી અને બાજુમાં શું છે ચારણી જેવું છે એની પણ ધાર ગોળ છે એટલે કે એવી ધારોને ખૂણા હોતા નથી તો તમારી આજુબાજુ એટલે કે તમારી આજુબાજુ જુઓ અને ધાર અને વક્ર ધારવાળી વસ્તુઓ કંઈ પડી છે તો હા તો આપણી આજુબાજુમાં તો બ્લેક બોર્ડ હોય છે બારણું હોય છે પછી બારી પછી છાપું પછી ટેબલ પછી પાટલી આ બધી જ સીધી ધારવાળી વસ્તુઓ છે જે આપણે ઓળખી શકીએ છીએ અને સીધી ધારવાળી વસ્તુઓને ખૂણાઓ હોય છે પછી બીજો પ્રશ્ન જોઈએ કે સીધી ધારવાળી વસ્તુઓને ખૂણા હોય છે તો હા સીધી ધારવાળી વસ્તુઓને ખૂણાઓ હોય છે જે આપણે જોઈ ગયા આગળ ટેબલ ને બધું જોયું ને હા પછી ડસ્ટર છે ટેબલ છે ચોપડી છે એ બધા સીધી ધાર વાળીને ખૂણા હોય છે પછી ત્રીજો પ્રશ્ન જોઈએ કે વક્ર વાળી વસ્તુઓને ખૂણા હોય છે વક્ર એટલે કે ગોળ તો ગોળ વાળ હોય વક્ર હોય તો ના તો વક્ર વાળી વસ્તુઓને ખૂણા હોતા નથી એ રીતે આપણે અહીંયા ચોથો નંબર જોઈએ કે જેને સીધી ધાર અને વક્રધાર બંને હોય તેવી વસ્તુઓ શોધવાનો આપણે પ્રયત્ન કરવાનો છે કે સીધી હોય અને વક્ર હોય તો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ કે તમારી ઘરે પંખો હશે ઉપરનો તો એ પંખાની તમારે પાંખિયા તો એને સીધીદાર હોય છે ત્રણ પાંખિયા હોય છે એને સીધીદાર પણ જે વચ્ચે જે ચકરડું છે એ વર્તુળ હોય છે એટલે કે ગોળ હોય છે એટલે એવું પણ એવી વસ્તુઓ છે પછી ઘરમાં તમે જુઓ કે ચમચી તો ચમચી નીચેથી જે પકડવાનો ભાગ છે એ સીધીદારવાળો છે અને ઉપરનો જે ભાગ છે ચમચીનો જે હા તે કેવો છે વર્તુળ છે એટલે એવી પણ વસ્તુઓ આપણે મળી રહે છે હવે વિદ્યાર્થી મિત્રો એક આપણે પ્રવૃત્તિ કરવાની છે કે કાગળ લેવાનો છે અને લંબચોરસનો ટુકડો લેવાનો છે વિદ્યાર્થી મિત્રો તો આપણે આપણે જોઈએ કે કાગળ લેવાનું છે અને એને લંબચોરસનો ટુકડો લેવાનો છે તો કાગળ લીધું વિદ્યાર્થી મિત્રો એટલે કે અહીંયા આપણે કાગળનો લંબ ચોરસ ટુકડો લીધો આ લીધો હવે તેને ખૂણા ગણો હવે આના ખૂણા આપણે ગણવાના છે તો અહીંયા એક બે ત્રણ ચાર અને પાંચ કેટલા ખૂણા થયા પાંચ ખૂણા થયા પછી હવે આપણે ત્રીજા નંબરમાં જોઈએ હવે તેના એક ખૂણાને વાળો હવે તેના એક ખૂણાને આપણે વાળવાનો છે તો અહીંયા આપણે અહીંયા એક ખૂણો વાળ્યો અહીંયા જોયું તો કેટલા થયા હા તો હવે એક ખૂણો વાળી દીધો છે અહીંયા તો આપણે કેટલા ખૂણા મળે છે હા તો પહેલાં આપણે કાગળ લીધો એમાં ચાર અને પછી વાળ્યો એટલે પાંચ ખૂણા મળે હવે તેને કેટલા ખૂણા મળે છે તો તેને કેટલા ખૂણા મળે છે પાંચ હવે આપણે હવે કેટલા ખૂણા છે એ શોધવાનું છે બરાબર તો પાંચ મળ્યા હવે બ તો આપણે નીચેના ખૂણાઓ વાળવાના છે તો બમાં પહેલો નંબર જોઈએ કે હવે તમારે બે ખૂણા વાળવાના છે એક ખૂણો વાળ્યો અને એક આ બીજો ખૂણો વાળ્યો બરાબર હવે બીજો ખૂણો વાળ્યો એમાંથી આપણે ગણવાના કેટલા મળ્યા તો આ એક આ બે અહીંયા ત્રણ ચાર પાંચ અને છ તો બે ખૂણા વાળવાથી આપણે કેટલા ખૂણા મળે છે છ પછી ત્રણ ખૂણા વાળવામાંથી તો આ બે વાળે પછી આ ત્રણ તો અહીંયા એક બે ત્રણ ચાર પાંચ અને છ અને સાત તો ત્રણ ખૂણામાંથી આપણે સાત મળે છે એટલે એના સાત વાળીએ એટલે કે સાત ખૂણા મળે છે પછી ચાર ખૂણા વાળવાના છે એટલે કે ચારે છેડે વાળવાના છે તો આ વાળો એ રીતે આ બીજો વાળ્યો પછી આ ત્રીજો વાળ્યો અને આ ચોથો વાળ્યો હવે તેની આપણે ખૂણા ગણવાના છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ તો કેટલા ખૂણા મળે છે આઠ તો ચાર ખૂણા વાળતા આપણે આઠ ખૂણા મળે છે એના પછી આપણે નીચે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો એના પછી આપણે નીચે જોઈએ કે ક તો આ કાગળને એવી રીતે વાળવાનો છે કે માત્ર ત્રણ જ ખૂણા હોય અને તેમને બે ઘડી વાળવાની છૂટ છે એટલે કાગળ તમે આ કાગળ લીધો એને આ રીતે તમારે વાળી દેવાનો છે ધારો કે આ તમારો કાગળ છે તો એને તમારે આ ચોરસ કાગળ છે આ ચોરસ કાગળ છે અને એમાં તમારે આટલેથી આમ વાળી લેવાનું એટલે અહીંયાથી વચ્ચેથી વાળી લેશો એટલે આ બંને ભેગા થઈ જશે એટલે એની કિનારી કેટલી રહેશે આપણે ત્રણ એટલે કે ત્રિકોણનો ખૂણો બની જશે એ રીતે તમારે આ પ્રવૃત્તિને પુનરાવર્તન એટલે કે કરવાની રહેશે એના પછી આપણે જોઈએ કે પાના નંબર પાસઠ ઉપર તો પાના નંબર પાસઠમાં તમે પાંચમા નંબરનું જોઈએ કે તમે ચોર ચોરસ કાગળના ટુકડાના બધા ખૂણાઓને એવી રીતે વાળી શકો જેથી ખૂણાઓની સંખ્યા તેટલી જ રહે હવે ચોરસનો ટુકડો એ તમારે એવી રીતે વાળવાનો છે કે તેની સંખ્યા એટલી જ રહે એટલે કે તમારે જે ચોરસ ટુકડો છે લેવાનો છે કાગળનો અને એને ચારે બાજુ સરખા ભાગે અંદરની ભાગે વાળી દેવાના એટલે ચોરસનો ચોરસ એટલે કે સટકોણ જેવો આકાર બનશે જોઈએ આપણે કે આ ચોરસનો ટુકડો છે આ ચોરસનો ટુકડો લીધો છે પછી તમારે એને એવી રીતે આ વાળવાનો છે તો એને આ રીતે આ રીતે પાછલી ભાગે એટલે કે આ રીતે અને આ રીતે વાળી દેશો એટલે કોણ ચોરસ બની જશે આપણે હા તો ચતુષ્કોન ચોરસ આપણે બની રહેશે એટલે આ રીતે આપણે વાળવાનો રહેશે એના પછી જોઈએ કે હા એના પછી આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે તો નીચે કે વસ્તુઓ જે આ વસ્તુઓ છે આપણી તે વસ્તુની એમ કહો વસ્તુના નામ લખ્યા છે તેને ખૂણાના પછી તેને કેટલા ખૂણા છે પછી દાર છે કે નહીં અને ખૂણાઓની સંખ્યા જોવાની છે એટલે કે વસ્તુઓ તો તમારે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે વસ્તુઓ જોઈ છે એટલે કે પહેલો છે પાસો તો એના તમને કેટલા મળે છે એટલે વિદ્યાર્થી મિત્રો પાસો એટલે પાસાના ખૂણા હોય છે તો હા તો પાસાના ખૂણા હોય છે તો એ કેટલા ખૂણા છે તો પાસાના હા પાડી છે છે અને એટલે કે હા હવે એની ધાર જોવાની છે તો પાસાની કેટલી ધાર હોય છે બાર તો અહીંયા એની બાર ધાર હોય છે અને એની ખૂણાઓની સંખ્યા કેટલી હોય છે આઠ જે તમને બતાવેલું છે હવે બોલ એટલે કે દળો તો દડો કેવો હોય છે વિદ્યાર્થી મિત્રો ગોળ તો એની ધાર હોય છે એના ખૂણા હોય છે તો ના તો અહીંયા તમારે ના કરવાનું છે અને અહીંયા જીરો જીરો કરવાનો રહેશે એના પછી તમે નીચે જુઓ કે રબર તો રબરની કેટલી ધાર એમ કે ખૂણા છે તો છે તો હા તો એના છે સાચું કરવાનું છે અને એના કેટલા હોય છે રબરની ધાર કેટલી હોય છે તો અહીંયા એની ધાર હોય છે બાર અને એના ખૂણા હોય છે આઠ એ રીતે તમારે કરવાનું રહેશે પછી એના પછી જોઈએ કે ઈંડું તો ઈંડું વિદ્યાર્થી મિત્રો કેવું હોય છે તમે જોયું છે બધાય એટલે કે એડું એ લંબોળ હોય છે એટલે તેના હોતા નથી તો અહીંયા ના એટલે કે ના અને અહીંયા જીરો કરી દેવાનો છે એ રીતે તમારે અહીંયા જીરો કરવાનો છે એના પછી કાગળનો ટુકડો લેવાનો છે કે એના ખૂણા હોય છે તો હા તો કેટલા હોય છે ચાર ખૂણા હોય છે અને ચાર એની ધારો એટલે કે ધાર હોય છે તો બંને જ હોય છે તો આ રીતે આ કોઠો તમારે વિદ્યાર્થી મિત્રો પૂરો કરવાનો રહેશે એના પછી આપણે આગળ જોઈએ તો નીચેની આકૃતિમાં નીચેના ખૂણા છે તેમાં સાચાની કરો નિશાની અને આ આકૃતિઓમાં વક્ર રેખા છે તે આપણે જે ખૂણા છે એને આપણે શું કરવાનું છે સાચું તો વિદ્યાર્થી મિત્રો આપણે ખૂણા મળે તો એને એક તો એક આ ચોરસનો ભાગ છે સાચું કરવાનું છે અને આને ખૂણા મળે છે બાકી બીજી બધી વર્તુળ છે એટલે કે વક્ર ધારવાળી છે તેને ખૂણા મળતા નથી એટલે એ રીતે આપણે અહીંયા આ રીતે કરવાનું રહેશે એટલે કે માત્ર સીધી ધારવાળી રેખાઓ હોય તેને જ આપણે સાચાની નિશાની એમ કે ખૂણાઓ મળે છે અને વક્ર ધારવાળી આકૃતિઓમાં ખૂણા હોતા નથી તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પાના નંબર પા પ્રકરણમાં પાંચ પ્રકરણમાં પાના નંબર પાસઠ એટલે કે પાસઠ સુધી જોયું હવે આના ઉપર આગળનું આપણે આવતા પીરિયડમાં જોઈશું તો દરેક વિદ્યાર્થી મિત્રો મેં જે કહ્યું એ પ્રમાણે તમારે કરવાનું રહેશે અને દરેકને આ રીતે ધ્યાન આપીને આ રીતે વર્તુળ ચોળસમાં જે રીતે મેં રંગ પહેલાં રંગલાળમાં રંગ પૂરવાના કયા એ રીતે પૂરીને તમારે સમાપ્ત કરવાનું બધું રહેશે અને આગળનું આપણે આવતા પીરિયડમાં સમજાવીશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો